આજે હમણાં એસપી સ્ટુડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હોય, મારો જે સ્ટુડિયો રોમોલ એ બાપ શૂટિંગ કરી રહ્યો હોય, અને એક પિતાના માટે પિતાના પ્રેમ માટે ગવાતું હોય, ત્યારે પિતાની હાજરી સૂરજ જેવી હોય ચાલ્યા, સૂરજ ગરમ જરૂર થાય પણ એ ના હોય તો હવાર પડો નહીં લ્યા. આખા જીવનમાં અંધારું થઈ જાય છે, ખરો દીવો એક બાપ હોય છે લ્યા, જીના ઘેર સત્તર સોયો બાપનું નહીં પૂછી લેજો લ્યા. પોતાનો બાપ મરી ગયો હોય, જીના પપ્પા મરી ગયા હોય, એને જેણા જેણા પિતાના ઓરતા આવે, જે પોતાની જાત બગાડી આખા ઘરનું અજવાળું કરે છે, ગમે એવું દુઃખ હોય પણ કે ગમે એવી તકલીફ હોય પણ હસતા મોઢે સહન કરે, એ તો એક બાપ જ કરે લ્યા. પોતે ફાટેલો લુગડો પહેરશે પણ સંતાનના પોતાનો છોકરોને કોઈ દાડો ફાટેલો લુગડો નહીં પહેરવા દે. બાપ એક એ હસ્તી છે, કોઈ એના ગુણ ના ચૂકવી હકલ્યા, આખા ઘરનું અજવાળું ખરો દીવો અને આપણો આયખાનો આધાર આપણો મોથાનો સોયો એક બાપ જ હોય છે. બાપની તકલીફ બાપનું દુઃખ એક બાપ જ જાણતો હોય, એના જેવું કોઈ ના વેઠ, એના જેવું કોઈ નાહી ના થાય. મા બિહાળ કેડે કે મું જોઉં એ મારો છોકરો જોવા લ્યા, પણ બાપનો પ્રેમ જોવો સાહેબ એ પોતાના ખભા ઉપર બિહાળ, અને આશા સપનું એવું જોવો જે મેં ના જોયું હોય, ઇનથી વિશેષ મારો દીકરો મારો છોકરો જોવો જોઈએ. બાપને લાગે એવું કોઈને ના લાગલ્યા, જીવનમાં પોતાનો ખરો ગણો તો વગર સ્વાર્થનો પ્રેમ કરશે તો માનો બાપ કરશે બેટા. બધા સંબંધો તો રૂપિયાના માયાળું છે લ્યા, ખભે બેહાડીને નોના નણપણમાં બેઠો બેઠો લાડ લડવા, જીના ઘેર બાપ નહીં, જીના કે બાપનો પ્રેમ મળ્યો નહીં ને પૂછી લેજો બાપ એટલે શું કહેવાય. જીને કે જીના મોથ બાપનું સતર ના હોય, એને બારે દિશાના એ જે વાયરા ડલ્યા, પછી કે આ દુનિયા એવી શકે તમારું ખાશન તમારું ખોદ છે લ્યા, પણ કહેશે કે ઘરથી નીકળો એટલે બાપ કહેશે બેટા આચવીન જજે, અને માં કહેશે બેટા જલ્દી આવજે, બાકી તો કોઈને તમારી પડી નહીં, આ દુનિયા તમો નહીં તમારા કોમનો ઉર્ઘ. આખી જિંદગી કારી મજૂરી કરશે તો લોકો મેળો મારશે, તારા બાપાએ તારા ઓલે શું કર્યું લ્યા, પોતે જે સહન કર્યું હોય કોઈને ના દેખાડ લ્યા.
સંત ઘરનો આખો ભાર એક બાપ જ ઝીલતો હોય સાલ્યા. ના ઠંડી જોવા, ના તડકો, ના ચોમાહું જોવા, ગેસલ્યા બટકુ રોટલો ખાવા માટે અને આખા ઘરનું પેટ ભરવા માટે લ્યા. કારી મજૂરી કુટશે લ્યા, પોતે અંદરથી તૂટેલો હોય પણ બાર કોઈને દેખાડવા ના દે લ્યા. આવી દુનિયા સયા તો પણ બાપ એ બાપ કહેવાય. અને અતારના જમોનામાં એસવી સ્ટુડિયો રોચેડા સુનિલભાઈ હોંભળોણ હાથે માનો બાપનું ટેટુ દોડાવ અને પોતાના દીકરા મારા બેટા હર રવિવારે સોમવારે રજાના દાળ મેઠો જૂઠો પ્રેમ બતાવા રુદ્રા આશ્રમમાં મળવા જાય છે. આવી દુનિયા સયા તો સાહેબ માને વેઠ્યું એવું કોઈને નહીં વેઠ્યું, બાપે વેઠ્યું એવું કોઈને નહીં વેઠ્યું. તૈયાર મકવાન તમને આલ્યો, પોતાની સંપત્તિ આખું કમાયેલું મહેનત કરેલી તમને આલીને તમે એમને જ રુદ્રા આશ્રમ મેલી આવો છો. ધન સે મા બાપ ના દીકરો ને પોતાનો સંતાન થાય ને પોતે વેઠવાનું થાય તન ખબેર પડો લ્યા. કે બાપનો માની જગ્યા ચેવી કહેવાય લ્યા. ગેસ કે દુનિયા સ્વાર્થી લીસો વગર સ્વાર્થ નો પ્રેમ મળશે તો માનો બાપનો મળશે લ્યા. બાકી તો બધો મતલબ ની મોહમાયા છે, આ ઉદાહરણ નહીં અનુભવ બોલે છે. મમતાનો દરિયો તો કેમ માં કહેવાય, પણ ખુશીઓનો ખજાનો એટલે એક બાપ કહેવાય. પોતે ભાડું ભરી રિક્ષામાં મજાથી નોકરી જશે પણ બાઇક માટે તમને કોઈના આગળ રૂપિયો ઉછીનો લેવા નહીં દે. કે કોઈ કરજદાર ઘેર લેવા આવશે તો આઘો પાછું કરીને તમારો તમારો માનો બાપ ચૂકવશે. શંકા તમારી ખોટી વાતો દુનિયા કરશે એવું એમના હી જોયું નહીં જાય. એટલે કે બેટા ગમે એટલા તીરત કરશો તોય, ગમે એટલા ધોમ ફરશો તોય, હાસા દેવ તમારો હાથો ભગવાન તમારો માન બાપ દુખી હશે તો તમે કોલેજ કરેલા હશો, ગ્રેજ્યુએટ ભણેલા હશો તો એ તમે અભણ જ કહેવાશો. સમકો મા જેવું મમતારી કોઈ માતા નહીં ના, બાપ હમઝા એવો તમારા હિ તમારા માટે ઇનથી વિશેષ કોઈ ભગવાન નહીં લ્યા. માએ માન બાકી વગડાના પણ બાપે બાપને બીજા દુનિયાના સ્વાર્થીલા સંબંધને મતલબી લો. એમાં દુઆ કરું એવી સદા માટે હાચવા સમ હાચવે રાખજે. અમારા માન કોઈ અમારા માન બાપનો કોઈ દાળો જોણે ભૂલ થઈ હોય તો માં માફ કરજે. માં માફ કરજે માં સદા માટે રૂપિયો નહીં હોય તો ચાલશે પણ અમારાથી અમારો માન બાપ દુખી ના થાય. અને કોઈ દાળો કે કડવો કોટો વાગ નહીં મારી ચામુડ મહકાડી મારી બહુ જ
મારી મેરડી સદા માટ કોઈ દાડો જોણે જોણે દિલ દુભાવી હોય તો ભૂલચૂક માફ કરી સદા માટ હાચવે છે અમારા ભગવાન હાચવે રાખજે મારું માન બાપ જય મેરડી જય મેરડી.